કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય સામાન્ય જ્ઞાન, પાઠક્રમ 14. પાઠનું નામ છે ભારતના કેટલાક વીર ક્રાંતિકારીઓ. વીર ક્રાંતિકારીઓ એટલે આઝાદી દરમિયાન કયા પુરુષે એટલે કે કયા ક્રાંતિકારીએ પોતાનું નામ નોંધાવ્યું હતું આઝાદી લડતમાં, એ બધા ક્રાંતિકારીઓના નામ છે. જેમ આપણે અમુક ક્રાંતિકારીઓને ઓળખીએ છીએ અને અમુકને ઓળખતા નથી, આ પાઠ દરમિયાન જોઈએ અમુક ક્રાંતિકારીઓ જેને આપણે ચિત્ર આપ્યા છે ઓળખતા ન હતા, આજે આપણે ચિત્ર જોઈ તેમને ઓળખતા થઈશું. જેમ કે આપણે ગાંધી બાપુને ઓળખીએ છીએ, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ, આ બધાને આપણે ઓળખીએ છીએ. એ જે મહત્વનો ફાળો ભજવ્યો હતો આઝાદી દરમિયાન અંગ્રેજો સામે લડત ચલાવીને, તે જ મહત્વનો તેવી જ રીતે ફાળો આઝાદીમાં આ બીજા વીર ક્રાંતિઓએ પણ આપ્યો હતો. તો ચલો આપણે તેમના ચિત્ર અને નામ સમજીએ. અહીં ભારતના કેટલાક વીર ક્રાંતિકારીઓના ચિત્રો આપેલા છે. દરેક ચિત્ર ઓળખી ક્રાંતિકારીનું નામ બોક્સમાંથી પસંદ કરી અને ખાલી જગ્યાઓ લખવાની છે. તો અહીં આડાઅવળા બોક્સમાં નામ આપેલા છે અને અહીં જે ક્રાંતિકારી આપે છે તેની સામે સાચું નામ લખવાનું છે. વીર સાવરકર, ખુદીરામ બોઝ, શહીદ ભગત, પ્રફુલ્લ ચાકી, ચંદ્રશેખર આઝાદ, સુખદેવ, રાજગુરુ અને દામોદર, આ બધા આડાઅવળા નામ છે. કઈ એક લાઇનસર આ લખી દઈએ અને અહીંયા લખ, એવું ન ચાલે. ચિત્ર ઓળખી પછી તેનો સાચો જવાબ લખવાનો છે. તો ચલો પહેલું ચિત્ર કયા વીર ક્રાંતિકારીનું ચિત્ર છે જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો પહેલા વીર ક્રાંતિકારી કોણ છે? પ્રફુલ્લ ચાકી. આ કોણ છે? પ્રફુલ્લ ચાકી. બીજા આઝાદી દરમિયાન કયા ક્રાંતિકારી આવ્યા હતા સામે? ચંદ્રશેખર આઝાદ. આ કોણ છે? ચંદ્રશેખર આઝાદ. આ ક્રાંતિકારી કોણ? ચંદ્રશેખર આઝાદ. ત્રીજા ક્રાંતિકારી જોઈએ, કોણ છે? દામોદર ચાપેકર. કોણ છે? દામોદર ચાપેકર. આગળના ક્રાંતિકારી જોઈએ, કોણ છે? ખુદીરામ બોઝ. ખુદીરામ બોઝ. આગળના વીર શહીદ ક્રાંતિકારી જોઈએ, કોણ છે? શહીદ ભગતસિંહ. શહીદ ભગતસિંહ. આગળના ક્રાંતિકારી વિદ્યાર્થી મિત્રો જોઈએ, આ બધા ક્રાંતિકારીઓને આજે આપણે ઓળખીએ છીએ કેમ કે તેમણે ભારત આઝાદ લડતમાં પોતાનો મહત્વનો ફાળો ભજવ્યો છે. અંગ્રેજો સામે પોતાની યુદ્ધ એટલે કે અહિંસાને સ્વીકારી અને પોતાનો અનન્ય ફાળો આઝાદી દરમિયાન આપ્યો છે ગાંધીજીની જેમ. તો આ બધા વીર ક્રાંતિકારીઓ છે, એમને આપણે યાદ કરવા જોઈએ. હવે આગળના ક્રાંતિકારી જોઈએ, વીર સાવરકર. આ કોણ છે? વીર સાવરકર. આગળના ક્રાંતિકારી સુખદેવ. સુખદેવ. કોણ છે આ ક્રાંતિકારી? રાજગુરુ. રાજગુરુ. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી મિત્રો પૂછાશે કઈ રીતે, તો હું તમને બતાવું, તે તમે ધ્યાનથી સાંભળજો. પરીક્ષા દરમિયાન કૌંસમાં આ રીતે આડાઅવળા નામ આપેલા હશે. પરીક્ષા દરમિયાન આડાઅવળા નામ આપ્યા હશે અને આ રીતે ચિત્ર આપ્યા હશે અને આ રીતે ચિત્ર આપ્યા હશે. તેનો જવાબ આપણે ચિત્ર ઓળખી અને નામ લખવાનો રહેશે. જવાબમાં શું કરીશું? ચિત્ર ઓળખીશું અને પછી નામ લખીશું. કૌંસમાં નામ આપેલા હશે, જોવાનું. કદાચ તમને કૌંસમાં નામ આપ્યા હોય અને તમને જવાબ યાદ આવી જાય તો લખી દેવાનો, કદાચ ન આપ જવાબ યાદ આવે અને બીજું જ નામ આપે અને કૌંસમાં નામ ન આપે તો એ આપણો જવાબ ખોટો કહેવાય. માટે નામ યાદ આવે, કૌંસમાં નામ છે તો જ જવાબ લખો, કૌંસની બહારનું લખવું નહીં તો પરીક્ષા દરમિયાન ખોટું પડી જાય. આવડશે ને વિદ્યાર્થી મિત્રો? બરાબર ને? તો હવે પાઠ 14 વિશે અભ્યાસ તો કર્યો, હવે ક્રાંતિકારીઓના નામ પણ ઓળખ્યા તેમના ચિત્ર જોઈને. તો હવે આપણે મેળવીશું તેનું હોમવર્ક, ગૃહકાર્ય, લેસન. તો તમે સામાન્ય જ્ઞાન વિષયનો ચોપડો બનાવ્યો હશે તો એમાં પહેલાં લખીશું નવા પેજે પાઠ 14. આગળ પણ બધું લખ્યું હશે, પાઠ 13 અને મૂલ્યાંકન સુધી દરેકની નોટોમાં કમ્પ્લીટ એટલે પૂરું હશે. તો હવે નવા પેજે
શું લખીશું? પાઠ 14. પાઠનું હેડિંગ મારીશું ભારતના કેટલાક વીર ક્રાંતિકારીઓ. પછી તેનું પ્રશ્નનું મથાળું મારીશું. પછી એક નંબર કરી અને માત્ર નામ જ લખવાના છે. પ્રફુલ્લ ચાથી, ચંદ્રશેખર આઝાદ 3 નંબરમાં લખીશું. દામોદર ચાફેકર 4 નંબરમાં ખુદીરામ બોઝ. 5માં શહીદ ભગતસિંહ. 6 નંબરમાં વીર સાવરકર. 7 નંબરમાં સુખદેવ. 8 નંબરમાં રાજગુરુ. એમ બધાના નામ નંબર સામે નામ લખીશું. ચિત્ર ચેરોક્સ કરાવીને ચોંટાડવાના નથી, માત્ર તેમના નામ જ લખવાના છે. તો આવજો વિદ્યાર્થી મિત્રો.